હેલો ફ્રેન્ડ્સ ઇંગરાજ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું કાઠિયાવાડી ઢાબામાં મળે એવું દેશી ગુવારનું શાક ગુવારનું શાક એકદમ ઢાબા સ્ટાઇલ અને ખૂબ જ ટેસ્ટી બને એ માટે આજે આપણે એનો સ્પેશિયલ મસાલો બનાવીશું જેનાથી શાકનો ટેસ્ટ સો ઘણો વધી જાય છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો ગુવારનું શાક બનાવવા માટે અહીં મેં અઢીસો ગ્રામ ગુવાર લીધી છે તેને મેં ધોઈને કોરા કપડાથી સાફ કરીને લીધી છે ગુવાર ફળી એકદમ કુમળી હોય એવી લેવાની જેથી તેનું શાક સ્વાદિષ્ટ બને જાડો અને બિયાવાળો ગુવાર નથી લેવાનો હવે આપણે ગુવારને સમારી લઈશું તો આ રીતે હું મીડિયમ સાઇઝના પીસ કરી લઉં છું તો આ રીતે હું બધો જ ગુવાર સમારી લઉં છું તો અહીં મેં બધો જ ગુવાર સમારી લીધો છે આ રીતે એના આપણે કટકા કરી લીધા છે હવે એને બાજુ પર રાખી દઈશું અહીં મેં બે મીડિયમ સાઇઝના ટામેટાને કટ કરીને લીધા છે અડધી વાટકી ગાંઠિયા બે ચમચી તલ બે ચમચી સિંગદાણા અને સાતથી આઠ લસણની કઢી લીધી છે તો પહેલાં આપણે સિંગદાણા અને તલને શેકી લઈશું તો એ માટે અહીં મેં એક પેનમાં શિંગદાણાને ઉમેરી દીધા છે ગેસની ફ્લેમ લો જ રાખીશું થોડીવાર પછી આપણે સીંગદાણા શેકાવા આવે પછી એમાં આપણે બે ચમચી તલ એડ કરી દઈએ તલને પણ લો ફ્લેમ ઉપર થોડા શેકી લઈશું તો હવે સિંગદાણા અને તલ બંને શેકાઈ ગયા છે તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને દાણા અને તલને ઠંડા થવા દઈએ હવે આપણે એક મિક્સર જાર લઈશું એમાં સિંગદાણા અને તલ જે શેકીને રાખ્યા છે તે એકદમ ઠંડા થઈ ગયા છે એને આપણે મિક્સર જારમાં ઉમેરી દઈએ સાથે અહીં મેં અડધી વાટકી સેવ લીધી છે એને ઉમેરી દઈએ આની જગ્યાએ તમે પાપડી ગાંઠિયા પણ લઈ શકો છો અને ગાંઠિયા કે સેવ ન હોય તો ચણાના લોટને શેકીને લઈ લેવો તો હવે આ બધું જ આપણે કચરું ગ્રાઇન્ડ કરી લઈએ તો અહીં મેં કચરું વાટી લીધું છે આપણે એનું એકદમ ફાઇન પાવડર નથી બનાવવાનો આ રીતે કરકરું રાખવાનું છે અને આપણે બાઉલમાં કાઢી લઈએ અને હવે એ જ જારમાં આપણે સાતથી આઠ લસણની કઢી એડ કરી દઈશું અને બે ટામેટાને આ રીતે સમારીને રાખ્યા છે એ એડ કરી દઈએ અને ટામેટાની આપણે પ્યુરી બનાવી લઈએ તો હવે હું આને ગ્રાઇન્ડ કરી લઉં છું તો તમે જોઈ શકો છો આપણે પ્યુરી બનાવીને તૈયાર કરી લીધી છે હવે આપણે શાકનો વઘાર કરીએ એ માટે એક કુકરમાં આપણે ચાર મોટી ચમચી તેલ એડ કરીશું કાઠિયાવાડી શાકમાં તેલનું પ્રમાણ થોડું વધારે હોય છે તેલ ગરમ થાય પછી અડધી ચમચી જીરું એડ કરીએ એક ચમચી અજમો એડ કરીશું ગુવારના શાકમાં અજમાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે વન ફોર્થ ચમચી હિંગ એડ કરી દઈએ હવે આપણે જે ટામેટાની પ્યુરી બનાવીને રાખી છે તે એડ કરી દઈશું ટામેટા ચડી જાય અને તેમાંથી તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે આ પ્યુરીને ચડવા દેવાની છે તો આપણે એને બેથી ત્રણ મિનિટ ચડવા દઈશું તો હવે આપણા ટામેટા ચડી ગયા છે અને એમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે તો હવે એમાં આપણે તૈયાર કરેલો મસાલો એડ કરીશું સાથે એમાં બે મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈએ એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું અડધી ચમચી હળદર એડ કરી દઈએ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું વન ફોર્થ ચમચી ગરમ મસાલો પણ એડ કરી દઈએ હવે આ બધું જ આપણે મિક્સ કરી લઈએ ગેસની ફ્લેમ લો જ રાખીશું જેથી આપણા મસાલા બળી ન જાય હવે મસાલા સારી રીતે ચડી જાય એ માટે આપણે થોડું પાણી એડ કરી દઈશું અને બધી જ વસ્તુ બરાબર મિક્સ કરી લઈએ અને મસાલાને આપણે એકાદી મિનિટ માટે ચડવા દઈએ એકાદી મિનિટ પછી તમે જોઈ શકો છો કે મસાલામાંથી તેલ છૂટું પડી ગયું છે અને આપણા મસાલા સરસ ચડી ગયા છે એને એકાદ વાર હલાવી લઈએ તો તમે જોઈ શકો છો તમને નજીકથી બતાવું તો આપણા મસાલા એકદમ સરસ ચડી ગયા છે અને તેલ પણ સરસ છૂટું પડી ગયું છે હવે એમાં આપણે જે સમારીને ગવાર રાખેલી છે તે એડ કરી દઈએ અને મસાલા સાથે બરાબર ગુવારને મિક્સ કરી લઈશું આ રીતે ગુવાર અને મસાલાને એકથી બે મિનિટ માટે ચડવા દઈએ ગુવાર નાખીને તરત જ પાણી એડ નહીં કરવાનું આ રીતે એકથી બે મિનિટ ચડી જાય અને મસાલામાંથી તેલ છૂટું પડી જાય પછી જ આપણે શાકમાં પાણી એડ કરીશું આ બધી જ પ્રોસેસ આપણે લો ફ્લેમ પર જ કરવાની છે જેથી મસાલો બળે નહીં તો શાકને ફરીથી હજુ એકવાર હલાવી લઈએ તો તમે જોઈ શકો છો કે શાકમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે હવે આપણે એને ફરીથી એકવાર હલાવી લઈએ હવે એમાં આપણે અડધા ગ્લાસથી થોડું વધારે પાણી એડ કરી દઈશું મિક્સ કરી લઈએ તમારે જે રીતનું રસો જોઈતો હોય એ પ્રમાણે પાણી વધારે કે ઓછું લેવું અને પાણી એડ કર્યા પછી પણ તરત જ ઢાંકણ બંધ નહીં કરવાનું પણ આ રીતે થોડું પાણી ગરમ થાય પછી આપણે કૂકરનું ઢાંકણ બંધ કરીશું તો એકવાર હલાવી લઈએ હવે આપણે કૂકરનું ઢાંકણ બંધ કરીને ત્રણ સીટી મીડિયમ ગેસ ઉપર થવા દઈશું તો ત્રણ સીટી થઈ ગઈ છે અને કૂકર ઠંડુ થઈ ગયું છે તે ખોલીને જોઈએ તો આપણું શાક સરસ ચડી ગયું છે તો તમે જોઈ શકો છો કે મસાલેદાર લાલ ચટક આપણું શાક બનીને તૈયાર છે તમને નજીકથી બતાવું તમે જોઈ શકો છો કે આપણું એકદમ ટેસ્ટી એવું શાક બનીને તૈયાર છે તો હવે આપણે શાકને સર્વ કરી લઈશું તો ફ્રેન્ડ્સ આ શાકને તમે એકવાર મારી રીતે જરૂરથી બનાવજો તમે વારંવાર આ રીતે જ બનાવશો આ શાક રોટલી પરાઠા સાથે ખૂબ જ સરસ લાગે છે તો ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ